છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવાર નિમિત્તે ભાતીગળ લોકમેળાઓ યોજાય છે, જે પૈકી કવાડ ખાતે પરંપરાગત વિશ્વ વિખ્યાત ગેરનો મેળો યોજાયો હતો, જેમાં શરીરે સફેદ માટીના ટપકા અને મોરપીછની ટોપી પહેરી લયબદ્ધ નૃત્ય કરતા ઘેરૈયાઓ મેળા દરમિયાન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હોળીના પર્વ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પારંપરિક લોકમેળાઓનું આયોજન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરના મેળાનું આયોજન કરવામાં આવે છે. કવાડ ખાતે પારંપરિક ગેરનો મેળો યોજવામાં આવ્યો હતો. માત્ર છોટાઉદેપુર જિલ્લામાંથી જ નહીં, પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તથા દેશના અન્ય ભાગોમાંથી તથા વિદેશી સહેલાણીઓ પણ મેળામાં મહલતા જોવા મળ્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાક ચોબંધ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી હતી. યાતાયાત નિયંત્રણ સહિત કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ખડે પગે ફરજ બજાવવામાં આવી હતી. કવાડ ખાતે યોજાયેલા ગેરના મેળા દરમિયાન ગેરોએ લોકોમાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું. જાત જાતની વેશભૂષામાં સજ્જ ગેરિયાઓ દ્વારા સમગ્ર કવાડ નગરમાં ગેરિયા નૃત્ય કરી ઘેર ઉઘરાવી હતી. આ ઘેરૈયા નૃત્યને માણવા માટે સમગ્ર દેશ અને વિદેશી સહેલાણીઓ પણ મેળામાં ઉમટી પડ્યા હતા. રાઠવા, નગીનભાઈ રાઠવા, પાંડવડ વિસ્તાર. આ ગેરમાનો મેળો બહુ ખુશાલીમાં અને બહુ મનોરંજન, જે મજૂરી જે રહાય ત્યાંથી બધા લોકો આ ગેરના મેળાને માન આપવા, ભાડું પણ બગાડીને એ લોકો બધા આવી જાય અને એક દિવસનો ખેલ એ પછી બીજી હવારે જતા રહે, પણ એનો આનંદ અને ખુશીનો આનંદ માટે મેળવવા માટે એ બધા અહીંયા આવી જાય. ગેરના મેળા અંગે વાત કરતા યુવા અગ્રણી મુકેશભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પોતાના પરિવાર, સમાજના કલ્યાણ તથા ખેતી અને પશુપાલન માટે અહીંના આદિવાસી માનતા માને છે કે જેને પૂરી કરવા માટે ઘેરૈયા કે બુઢિયા બનતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે હોળીના ત્રીજા દિવસે ગેરનો મેળો ભરાય છે. રાણી કાજલ, કાલિકા માતા અને અન્ય પ્રકૃતિના દેવોને માનતા આદિવાસી પોતાની માનતા પૂરી કરવા માટે શરીરે સફેદ ટપકા કરી માથે મોરપીછનો મુગટ ધારણ કરી 50થી વધુની ટુકડીમાં લોકવાદ્યના તાલે તાલબદ્ધ નૃત્ય કરે છે. ઘરે ઘરે ફરી નૃત્ય કરતા આ ઘેરૈયાઓને ગામલોકો દ્વારા અનાજ અને નાણાં બક્ષિસ સ્વરૂપે આપવામાં આવે છે. આ ગેરના મેળાને માણવા માટે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત દેશના અન્ય ભાગોમાંથી તેમજ વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે એમ જણાવ્યું હતું. આ વિસ્તારના લોકો પોતાના પરિવારના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે ખેતી પશુપાલન સારું થાય એના માટે વર્ષમાં એકવાર એ માન્યતા રાખતા હોય છે. માન્યતાના સ્વરૂપમાં તેઓ ઘેરૈયા, જેને બુઢિયા બને છે. આ બુઢિયા એટલે પોતાના શરીર પર માથે મોરપીછ લેવાનું, શરીર પર સફેદ ટપકા અને સાથે ઢોલ નગારાના વાદન સાથે એ ગામે ગામ ફરતા હોય છે. ગામના લોકો એને બક્ષિસ સ્વરૂપે અનાજ નાણાં એ આપતા હોય છે અને હોળીના પાંચમા દિવસે એની માનતા એ પૂર્ણ કરતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો રાણી કાજલ માતા, મહાકાલી માતા અને આ વિસ્તારના પ્રકૃતિના દેવને રીઝવવા આ પ્રકારની માન્યતા ધરાવતા હોય છે. આ બુરિયાઓ, ગેડૈયાનો, ઘેરૈયાનો એ 50 થી 300 500 નો સમૂહ એક સાથે ઢોલના નગારા સાથે એ વાદન કરતા હોય છે અને જોનાર એ આદિવાસી સંસ્કૃતિનું પ્રગટીકરણ કરે છે, એ આકર્ષક છે અને આ આદિવાસી સમાજની એક વિશેષ પરંપરાને ઓળખ એ વિશ્વભરમાં પ્રખ્યાત છે. દેશ વિદેશથી 500થી વધારે સહેલાણીઓ અને એની સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ આ મેળાને નિહાળવા માટે આવતા હોય છે. હોળીના તહેવાર દરમિયાન આદિવાસી સમાજના લોકો ઘેરૈયા બનાવવાની માનતા રાખે છે. તેઓ સમગ્ર શરીર પર સફેદ માટીના ટપકા કરી માથે મોરપીછની ટોપી પહેરી ઢોલ, થાળી, વાંસળી અને પીહવાના નાદ સાથે લયબદ્ધ નૃત્ય કરતા હોય એ જોવા માટે આદિવાસી સમુદાયના લોકો ઉમટી પડે છે. ઘેરૈયા બનતા યુવાનો અને વયોવૃદ્ધ 5 દિવસ સુધી ગામે ગામ ફરી પૈસા અને અનાજ ઉઘરાવે છે. તેઓ 5 દિવસ સુધી સ્નાન કરતા નથી, ઘરનું ખાવાનું પણ ખાતા નથી, તેમજ ખાટલામાં સૂવાનું પણ ટાળે છે. ગેરનો મેળો એ આદિવાસી પરંપરાને ઉજાગર કરતો મેળો છે. બ્રાન્ડ્સ હબ ભરૂચના જાડેશ્વરમાં બ્રાન્ડેડ કપડાનું ભવ્ય બિગ બ્રાન્ડ સેલ એટલે બ્રાન્ડ્સ હબ, જ્યાં પ્રખ્યાત બ્રાન્ડનો તદ્દન નવો સ્ટોક. લેડીઝ વેર, જેન્ટ્સ તેમજ કિડ્સ વેરમાં અવનવી ફેશન અને વેરાયટીના કપડા પર 60 થી 90% ડિસ્કાઉન્ટ.
સમય સવારે 10 થી રાત્રે 10 સુધી આજે જ પધારો બ્રાન્ડ્સ હબમાં, મધુરમ પાર્ટી પ્લોટની સામે, ખુશી હોલ, માનકી કોમ્પ્લેક્સ, ચાળીશ્વર રોડ, ભરૂચ.